ગઢડાના ઇંગરોડા ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી. શાળામાં અપૂરતા શિક્ષકો હોવાને કારણે વાલીઓ રોષે ભરાયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળાની બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા. ઇંગરોડા ગામની પ્રાથમિક શાળામાં 175 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શિક્ષકો છે, તેથી શાળામાં પૂરતા શિક્ષકો ન મુકાય ત્યાં સુધી તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું. અમારી શાળામાં અત્યારે 2 શિક્ષકો છે અને એક વર્ગમાં લગભગ 20 થી વધારે વિદ્યાર્થીઓ હશે અને તેની સાથે નાના છોકરાઓનો અભ્યાસક્રમ ન બગડે એટલે તેની સાથે મોટા છોકરાઓને બેસાડવામાં આવે છે. અમારે અત્યારે ભણતર બહુ બગડે છે, શિક્ષકોની ઘટ હોય. તાળાબંધી કરવાનું કારણ એક જ, 2017 થી અમારી માંગ હતી અને અવારનવાર અમે મોઢે મુખ્યત રજૂઆત કરેલી અને બાળકો અત્યારે છોકરા આપણે 90 છોકરા છે, 85 છોકરીઓ છે અને અવારનવાર કેટલી વખત રજૂઆત કરી એવા વચન આપે કે 8 દિવસમાં 10 દિવસમાં કે બાળકો માસ્તરો મૂક્યું એમ અમે, પણ અત્યારે હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી એનું. અત્યારે 2 શિક્ષકો છે અને બાળકો અત્યારે ઓછાને અમે 70-80 બાળકો બહાર અમારે મોકલવા પડ્યા. અમારે શિક્ષકોને પૂર્ણ બધા કરી શકે ક્યાં સુધી અમે અને ક્યાં સુધી અમે તાળા ખોલશું નહીં. 4 વર્ષથી 17મી સાલથી શિક્ષકોની માંગ કરવી છે. 8 શિક્ષકોની જરૂર છે અને બદલે મૂળ બેસે. 8 ધોરણમાં સંખ્યા 25-30 છે. 8નો 1 સ્પેશિયલ શિક્ષક જોઈએ એને બદલે આ બધું ટોટલ જનરલ 2 શિક્ષકો કઈ રીતે શિક્ષણ ચલાય છે? એટલે અમે 2 વર્ષ રાહ જોઈ, આજ મૂકે કાલ મૂકે, પણ હજી સુધી એનો ઓલું નથી આવ્યું એટલે પછી અમારે ના છૂટકે તાળાબંધી કરવી પડે. અમને ફરજ પડી કે ભાઈ આ સિવાય સરકારની આંખ નહીં ઉઘડે એટલે ના છૂટકે અમારે આ તાળાબંધી કરવી પડે. જ્યાં સુધી તાળાબંધી રાખે હવે જ્યાં સુધી શિક્ષકોની નિમણૂક નહીં થાય ત્યાં સુધી. ચોરવાડથી વેરાવળ વચ્ચે અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો. ચોરવાડથી વેરાવળ વચ્ચે 21 નોટિકલ માઇલ તરણ સ્પર્ધામાં 12 યુવાનોએ ભાગ લીધો. આદરીથી વેરાવળ વચ્ચે 15 નોટિકલ માઇલ તરણ સ્પર્ધા માટે 7 બહેનોએ અરબી સમુદ્રમાં છલાંગ લગાવી. અધિકારીઓએ સ્પર્ધાના પ્રારંભ પહેલા દરિયાદેવનું પૂજન કર્યું. સ્પર્ધાને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરાવ્યું. તરણ સ્પર્ધા દરમિયાન તરવૈયાઓને મેડિકલ, લાઈફ સેવર, બોટમેન, દરિયાઈ જંતુ હાનિ ન પહોંચાડે તે માટે રેપલમેન્ટ સહિતની તમામ જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. બે વર્ષ પહેલા મેં આમાં પાર્ટિસિપેટ કરી અને પૂરું કરેલું હતું. આ ઉપરાંત આ કોમ્પિટિશન બહુ ઇન્ટરનેશનલ લેવલે થાય એની અમે અપેક્ષા રાખી છે. આ વખતે પણ મહારાષ્ટ્ર, સુરત, બરોડા બધેથી આવેલા છે. ઓલ ઇન્ડિયામાંથી ઓલિમ્પિક લેવલના ખેલાડીઓ આપણા દેશમાંથી નીકળી શકે જો ગવર્મેન્ટ આનું વધારે પડતું પ્રોત્સાહન આપે અને બધાને આની અવેરનેસ આવે તો આ કોમ્પિટિશન બહુ ઇન્ટરનેશનલ લેવલે પણ રમાઈ શકાય.